સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચી પાકુર વિસ્તારમાં આવેલ સપંજ ઋષિ મંદિરથી પૂજ્ય સપંજ ઋષિ બાપાની 66મી શોભાયાત્રા નીકળી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋષિ સમાજ દ્વારા ઋષિ પંચમીના મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભાદરવા સુદ પાંચમને તારીખ 1/9/2022ને ગુરુવારના રોજ ઋષિ મંદિરથી બપોર પછી ઋષિ બાપાનો પાલખી સ્વરૂપે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં ભક્તોના ઘરે ઘરે બાપાની પધરામણી કરવામાં આવી હતી અને ભક્તો દ્વારા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો વરઘોડો ભઠ્ઠીવાસ ખાતે પહોંચતા ભઠ્ઠીવાસ ખાતે રહેતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઋષિ બાપાના વરઘોડાનું સ્વાગત કર્યું હતું અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી. તો રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા હિન્દુ પરિષદના કાર્યકરો મહંત સુનિલદાસજી મહારાજ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે આયોજકો દ્વારા સંતો મહંતો સહિત સમાજના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તથા આજુબાજુમાં રહેતા ઋષિ સમાજના હજારો લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમાજના પ્રમુખ આર કે ચૌહાણ, કનૈયાલાલ એમ પરમાર, નટુભાઈ બારોટ, જીતેન્દ્રકુમાર સી ચૌહાણ, મુકુંદરાય કે ચૌહાણ, જગદીશભાઈ આર ચૌહાણ સહિત સમસ્ત ઋષિ સમાજ પ્રાંતિજ દ્વારા દર વર્ષની જેમ આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચીલ રાવલ, ZSTV પ્રાંતિજ. પ્રાંતિજ વાલ્મીકી સમાજ વતીથી 66મો વરઘોડો ઉજવવામાં આવ્યો છે, તેમાં સમસ્ત નગરજનો, હિન્દુ મુસ્લિમ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને તમામ રાજકીય અને સામાજિક આગેવાનો આ પ્રસંગમાં વાલ્મીકી સમાજને સાથ આપે છે. અને આ લેવલે અમે પ્રેસ મીડિયાના પણ અમે ખૂબ જ આભારી છીએ કે અમારા સમાજનો મામૂલો જે પ્રસંગ છે એને એ લોકો કવરેજ કરે છે. તો તમામ દાતાઓ, મહેમાનો, તમામનું અમે સ્વાગત કરીએ છીએ અને સમસ્ત પ્રાંતિજના તમામ નાગરિકોનો અમે આભાર માનીએ છીએ.